सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सद्गुरु निष्कुळानंद स्वामी हरिबळ गीता ग्रंथनी अंदर कड़वू विष एम छेल्ले कथा लखे छे। प्राचीन बरही राजा जे हतो एने नारदजीना उपदेश थी जे मांसाहारी यज्ञ करतो हतो એ યજ્ઞને બંધ કર્યા અને ભગવાનના બળે કરીને એને પોતાનું કલ્યાણ માન્યું તેનું કલ્યાણ થયું। આગળ આવે સ્વામી લખે છે સુખદાઈ સદા શ્યામળો જીવ જરૂર ઉરમા જાન સુખદાઈ સદા શ્યામળો જીવ જરૂર ઉરમા જાન દ્રઢ ભરોસો ધર્મનંદનનો અતિ અંતરમાયાન દ્રઢ ભરોસો ધર્મનંદનો યતિ અંતરમાયાન સુખદાઈ સદા શ્યામળો જીવ જરૂર ઉરમા જાન। સ્વામીએ ઢાળ લખ્યો છે પદ પાંચમાં। સ્વામી કહે છે સુખદાઈ સદા શ્યામળો જીવ જરૂર ઉરમા જાન। ઉરમાં એટલે હૃદયમાં। સ્વામી કે હૃદયમાં જાણી રાખો કે સદાઈને માટે સુખના આપવાવાળા એક ભગવાન જ છે, એના સિવાય બીજો કોઈ નથી। દ્રઢ ભરોસો ધર્મનંદનનો, ભરોસો ધર્મનંદન એટલે કે ભગવાન શ્રી હરિનો દ્રઢ ભરોસો સ્વામી કે હૃદયમાં રાખો। ભરોસો બહુ મોટું કામ કરે છે, બહુ જ મોટું કામ। કેટલા બધા કાર્યો એવા છે જે ભરોસાથી જ થાય છે। આ જગતના પણ કાર્યો કેવા છે? ભરોસાથી। ગઈકાલ ભાવેશ ભગત આવ્યા હતા, ઉપર બેઠા હતા, પછી મને કે સ્વામી અહીંથી આપણા શ્રીજી સ્વામી બધા સંતો ગયા છે, શ્રીજી સ્વામીના પેટનું બધું બતાવણું ને, સુરતમાં એક બહુ સરસ સ્પેશિયલિસ્ટ ડૉક્ટર છે। મને જ્યારે આવું બધું થયેલું બહુ નાની ઉંમરમાં ત્યારે મને એને ગોળી આપી અઠવાડિયામાં મટી ગયું, એને મને એ વાત કરી। પછી મેં એમને સામે કીધું કે ઘણાક ડૉક્ટરો પાસે ગોડ ગિફ્ટ હોય છે, ભગવાનની આપેલી ગિફ્ટ, એનાથી સારા સ્પેશિયલિસ્ટોય હોય, એનાથી સારા ડૉક્ટરો હોય, પણ ઘણાક ડૉક્ટરો એવા હોય કે તમને બે ગોળી આપે એટલે સારું થઈ જ જાય, એક ઇન્જેક્શન આપે ને સારું થઈ જ જાય, એની પાસે ગોડ ગિફ્ટ છે। હવે થયું શું કે એક ડૉક્ટરનો રિવ્યૂ આપણે આપણા બહુ હેતવાળા થકી સાંભળ્યો, એવા 100 થકી સાંભળીએ, એટલે એની પાસે આપણે જ્યારે ટ્રીટમેન્ટ કરાવવા જઈએ ત્યારે આપણી 50% માનસિકતા એવી થઈ જાય કે મને મટી જ જવાનું
કારણ કે મારા રેફરન્સવાળા આટલા વ્યક્તિઓને આ ડૉક્ટરથી મટી ગયું. શું મૂક્યો આપણે ડૉક્ટર ઉપર? ભરોસો. ભરોસો. એર ઇન્ડિયા ફ્લાઇટ આજથી 3 વર્ષ પહેલાં કંઈક આપણે અહીં એરપોર્ટ ઉપર ગુરુજીને કોઈને મૂકવા ગયા હતા, તો એનો જે મેઇન મેનેજર હતો એ ત્યાં મળવા આવેલો. આપણે ફોન કરેલો, મળવા આવ્યો. મને કહે કે સ્વામીજી, મોટા સ્વામીને કોક પ્રાર્થના કરે. મેં કીધું શું? તો કે અમારી JFK થી ફ્લાઇટ હમણાં વચ્ચે ઉપડી હતી ને, તે એક પાંખ હળગી. ફ્લાઇટ આમ ઊંચું ગયું, ફ્લાઇટની અંદર આગ, પાંખમાં આગ લાગી. બીજા પ્લેનવાળાએ જોયું, એને આ પાઇલોટને ઇન્ફોર્મ કર્યો. પાઇલોટ બહુ હોશિયાર હતો, પ્લેન પાછું લેન્ડ કરી દીધું. પછી એ લોકોએ 10-12 કલાક પછી એનું રિપેરિંગ કરીને પ્લેન ઉપાડ્યું. પણ તોય બધા ઇન્ડિયા પહોંચ્યા. શાનાથી પહોંચ્યા? ભરોસાથી. પાંખ સળગી એવું જોયું, છતાં પણ એર ઇન્ડિયા બંધ થઈ ગયું? ના થયું. કેટલી એરલાઇનો, કેટલી જગ્યાએ એક્સિડન્ટો થાય છે, પણ હજુ સુધી એરની જર્ની આપણી બંધ થઈ ગઈ નથી થઈ. કોણા કોની ઉપર જઈએ છીએ આપણે? ભરોસો. હવે એમાં ભરોસો તમે જો કે કોઈને ભગવાનનો ભરોસો યાદ નથી રહેતો. એમાં ભગવાનનો ભરોસો નથી યાદ રહેતો કે ભગવાનના ભરોસાના કારણે હું આમાં બેસું છું, એવો નથી ભરોસો. ફક્ત ભરોસો એટલો છે કે આ ફ્લાઇટ જાય છે, ઘણા બધા જાય છે, પાઇલોટ લઈ જાય છે, બસ બેસી જાઓ. ફક્ત આ લોકમાં એક જગ્યાએથી બીજે જર્ની કરવા માટે હાવ અજાના માણસ ઉપર જેટલો ભરોસો મૂકવામાં આવે છે, બરાબર. શું ખબર, કોઈ પાઇલોટ છે ને ચાલુમાં એટેક આવી જાય, તો બે છે ને બેને આવી જાય, તો હાલો બે રાખ્યા છે પણ બેને એટેક આવી ગયા તો કોણ પ્લેન ચલાવે? ચાર હોય ને ચારને આવી ગયા એક આરે તો કોણ ચલાવે? પણ બધામાં છેલ્લે ભરોસો કોની જરૂર પડે છે? ભગવાનની. જીવ છેવટે તો ભગવાનના ભરોસા ઉપર જ જાય છે, આપણે જે ભગવાનના ભક્તો છે એ. પણ શરૂઆતમાં આપણો ભરોસો કોઈ ડૉક્ટર, કોઈ લોયર, કોઈ પાઇલોટ, કોઈ વ્યક્તિ, કોઈ રૂપિયાવાળો, આની ઉપર હોય છે. પણ નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કે ભલે તમે પેલા બધા ઉપર ભરોસો મૂકો, પણ સૌથી વિશેષ ભરોસો તમે કોની ઉપર મૂકજો? ભગવાન ઉપર. એના ભરોસાથી ઓલા પર ભરોસો મૂકજો, પણ એનો ભરોસો છોડીને બીજા કોઈ પર ભરોસો કરતા નહીં, એમ કહે છે. ભગવાનનો ભરોસો હૃદયમાં રાખજો. સ્વામી કહે છે, પ્રથમ પોચ પોતાની જોઈને પછી મનમાં ધરીએ માન. પ્રથમ પોચ પોતાની જોઈને પછી મનમાં ધરીએ માન, એવું ન થાય આપણે જેવું ભલું કરે ભગવાન, એવું ન થાય આપણે જેવું ભલું કરે ભગવાન. સુખદાયી સદા શ્યામળો જીવ જરૂર ઉરમાં જાણ. સ્વામી કે પોતાની શક્તિ જોઈ અને પછી માન ધરવું. કોઈ એવું વિચારે કે હું તો આ જન્મ છેલ્લો કરી જ નાખું, મારી તાકાતે શું ના થાય, હું તો ભગવાન સુધી પહોંચી જ જઉં, શું ના પહોંચાય. સ્વામી કે આવું બળ પોતાનું ના રાખવું. હા, એવું ચોક્કસ રાખવું. હાવ નિર્બળ ના થઈ જવું, મારાથી પહોંચાય એવું જ નથી, હું તો છેલ્લો જન્મ થાય જ નહીં ને, હવે મારે તો હું ધામમાં કેવી રીતે જઈશ, એવું ના કરવું. પણ એવું બળ રાખવું કે આવા મોટા મહારાજ મળ્યા છે, આવા દયાળુ મહારાજ મળ્યા છે, આવા મોટા પુરુષ મળ્યા છે, આવા સંતોને આવો સત્સંગ મળ્યો છે, એના બળે મારો છેલ્લો જન્મ થવાનો જ છે. બળ એવું રાખવાનું, બળ મહારાજનું, બળ મોટા સાધુનું, બળ સંતો ભક્તોનું, આપણું નહીં. આપણું બળ તો સ્વામી કે પોતાની પહોંચ જોઈ લેવી, મારામાં શક્તિ કેટલી છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, 1,00,000 મન લોઢાનો ગોળો અક્ષરધામમાંથી પૃથ્વી પર નાખવામાં આવે
તો વાયુના ઘસર કે ઘસાતો 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 રાય જેટલો થઈ જાય, રાય જેટલો થઈ જાય. શાસ્ત્રોમાં લખ્યું છે માયાનો અંધકાર આ છે ને, આપણી આ પૃથ્વી છે ને, અર્થ એક એક બ્રહ્માંડનો ખાલી પાર્ટ છે. આખું યુનિવર્સ આખું ઈંડા આકારનું છે, એક સાકારનું છે. એટલે તમે જે બાજુ જુઓ એ બાજુ તમને આકાશ કેવો લાગે છે? ઢળતો. કારણ કે આખું બ્રહ્માંડ છે, ગોળ જ છે આમ ઈંડા આકારનું. હવે એ બ્રહ્માંડ છે ને, બ્રહ્માંડની પર એક અંધકાર છે, એક અંધકાર છે, એને માયાનો અંધકાર કહેવાય. અને એવી બ્રહ્માંડોની કોટીઓ છે, અનંત બ્રહ્માંડો છે, અનંત એવા ઈંડાઓ છે. અને ઈંડાને ફરતો એક પાછો અંધકાર છે, ફરતો અંધકાર. એ અંધકારને ઓલો અંધકાર, પછી ઓલો અંધકાર, એ બે અંધકારને વિંધીને બહાર નીકળે ત્યાર પછી દિવ્ય સૃષ્ટિ ચાલુ થાય, અવતારોના ધામ ચાલુ થાય, ગોલોક વૈકુંઠાદિક. એનાથી પર નીકળે ત્યાર પછી અક્ષરધામ થાય. અને જે માયાનું તમ છે ને, અંધકાર, એ કેવો છે? તો શાસ્ત્રમાં એવું લખ્યું 10,000 સૂર્યનો પ્રકાશ. કેટલો? 10,000 સૂર્યનો પ્રકાશ. એને તમે ભેગો કરો અને એને આમ હાથમાં એક લેમ્પ તરીકે કે એક ટોર્ચ તરીકે લઈને માયાના અંધકારમાં જાઓ ને, તો એક દીવા જેટલો પ્રકાશ થાય, એટલો ગાઢ અંધકાર છે. એક સૂર્ય આખી પૃથ્વીને અજવાળી દે છે એવા 10,000 સૂર્યનો પ્રકાશ એ માયાના અંધકારની અંદર એક દીવા જેવો થઈ જાય, એટલો ગાઢ અંધકાર છે. અને એ અંધારાની અંદર તો આ જીવો બધા હૂતા છે, આપણે જાગેલા છીએ. આપણે એ અંધારામાંથી જાગેલા છીએ કે આપણે પ્રકાશ તરફ જવું છે. બાકી તમે જો તમને લાગે કે અંધારું કેવું છે, તે અંધારું કેવું છે? આ જગતના જીવો બધા વિષયોમાં ફસાયેલા છે ને, એ માયાના અંધારામાં ફસાયેલા છે. આપણને કરોડો સૂર્યનો પ્રકાશ શ્રીજી મહારાજનો મળેલો છે ને, મોટા સાધુનો મળેલો છે ને, એટલે આપણે માયાના અંધકારમાં રહ્યા થકા પ્રકાશ તરફ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ એ માયાનો ગાઢ અંધકાર તો એવો છે કે એમાં કશું દેખાય એવું જ નથી. આજે કેટલાયને એવું છે કે ભગવાન ભજવાય એવું એને આખી જિંદગીમાં સંકલ્પ નહીં થાય. બોલો, એ જન્મીને આ પૃથ્વી પર મરી જશે ને, તો એને એવો સંકલ્પ નહીં થાય કે ભગવાન ભજવા જોઈએ. એને એવો સંકલ્પ નહીં થાય કે ભગવાનના મંદિર જવું જોઈએ. આખી જિંદગી જન્મ્યો ને મરી ગયો. એવું નહીં કે આ દેશોમાં, આપણા દેશોમાં સારા ધાર્મિક ગામડાઓમાં જન્મેલા માણસો પણ કેટલાક એવા છે કે જે જન્મે છે ત્યારથી મરી ગયા ત્યાં સુધી મંદિર જ નથી ગયા, સાધુ પાસે જ નથી ગયા. બોલો, કેટલા ગાઢ અંધારામાં હૂતા છે. સ્વામી કે એવું મોટું ગાઢ અંધારું જે પાસ કરવું છે આપણે માયાનું, અને ઠેક અક્ષરધામમાં પહોંચવું છે, એમાં આપણી શક્તિને વિચારવી, મારામાં કેટલી તાકાત છે, આપણી અંદર તાકાત કેટલી. હું ગઈકાલે જ બધા યુવાનો બેઠા હતા ત્યારે ઉપર વાત કરતો હતો કે જીવ એવો છે કે ક્યાંક અહીં ઊભો હોય ને તો એને લાગે આખી પૃથ્વી પર પથરાઈ જો. મને એટલું જ વિચારે કે હું નીચે ઊભો હોઉં અને 50 માળના બિલ્ડિંગ ઉપરથી કોઈ વ્યક્તિ મને જોતો હોય તેને ઓળખાણ પડે કે આ નીચે કોણ ઊભો છે. 50 માળના બિલ્ડિંગ પરથી જોવાવાળાને ફક્ત એટલું લાગે કોઈ માથું છે, કોક માથું છે. અને જો 500 માળના બિલ્ડિંગ ઉપર જતો રહ્યો ને તો નીચે દેખાય જ નહીં કોણ છે. અને જો 30,000 ફૂટની ઊંચાઈ ઉપરથી કોઈ આપણને જોવે ને તો એને ખબર જ ના પડે કે નીચે કોઈ છે કે નહીં, એને તો બધું પૃથ્વીને ધૂળ જ લાગે. હવે એવા આપણે હાવ કીડી જેવા જીવ એવો સંકલ્પ કરે કે હું આટલું કરી નાખું, હું આટલું કરી નાખું, હું આટલું કરી નાખું, આપણાથી કાંઈ નથી થતું. બધું જ મહારાજ અને મોટા પુરુષો દ્વારા આપણાથી થાય છે. ધારણા પારણા કરીએ, ચાંદ્રાયન કરીએ, એકટાનું કરીએ, બ્રહ્મચર્ય પાડીએ, ટીવી ના જોઈએ, મૂવી ના જોઈએ, બહારનું ના ખાઈએ, એ બધું જ આપણે નથી કરતા. આપણને કોઈ એનર્જી આપે છે. શું કરે છે? કોઈ આપણને એનર્જી આપે છે, કોઈ આપણને પાવર પૂરે છે. એ પાવર બાજુ જોવું. જો એ પાવર બાજુ ના જોઈએ અને આપણા પાવરમાં જો આવી જઈએ તો પ્રોબ્લેમ થયા વિના રહે નહીં. એકવાર શ્રીજી મહારાજે વ્યાપકાનંદ સ્વામીને બધા સંતો બેઠા હતા ગઢપુરમાં, તે મહારાજ કે મારા સાધુએ ત્યાગીઓએ એક સ્ત્રીની કટપુટલી હોય ને, જીવતી તો નહીં પણ એક ખાલી કટપુટલી, એક લાકડાની પૂતળી હોય તો પણ મારા સાધુએ એ લાકડાની પૂતળીને
જાણી જોઈને નિરખવી નહીં, એને જાણી જોઈને જોવી નહીં, એનું નિરીક્ષણ કરવું નહીં. અને એક કઠપૂટલી કે કોઈ પણ સ્ત્રીનું ચિત્ર હોય કે સ્ત્રી સંબંધી કોઈ વાત હોય તો એનો વિવેક આ રીતે રાખવો. આવું શ્રીજી મહારાજે આજ્ઞા કરી સંતોને. અમારા ધર્મામૃતમાં પણ આજ્ઞા છે કે સ્ત્રી સંબંધી કોઈ વચન હોય તો મંડળના મુખ્ય જે સાધુઓ હોય એને સાંભળવું, બીજા સાધુને ના સાંભળવું. તમે એક્સ વાય ઝેડ 10 સાધુ રહેતા હોય, 10 સાધુ પાસે ના પહોંચી જાય, તમારા હરિભક્તોને વિવેક રાખવાનો. કોઈ સ્ત્રી ભક્તે કંઈક કેવડાવ્યું છે કે એને કંઈક પૂછાવ્યું છે તો તમારે દરેક 10 સાધુ રહેતા હોય એટલે કોઈ પણ સાધુને કાંડું જાલીને ના પૂછાય. યોગ્ય જગ્યાએ જે જવાબદાર સાધુ હોય ત્યાં જ એ વસ્તુ લઈ જવાય. એનો પણ વિવેક બતાવ્યો કે એવા સાધુ છે એ એક નહીં, એવા એક સાધુ પાસે મેસેજ આવે તેને બે સાધુમાં ડિસ્કસ કરીને જવાબ આપો, પુરુષ દ્વારા, એ પાછો પુરુષ દ્વારા. આટલા બધા વિવેકો શ્રીજી મહારાજે શીખવાડેલા છે, કારણ કે કોઈ દિવસ કોઈને જોખમ ના થાય, નહીં તો જોખમ થઈ જાય, જોખમ થઈ જાય. ગુરુજી આવડા મોટા પુરુષ છે ને તોય કોઈ પ્રશ્ન આવે ને તો જવાબદાર એક બે સાધુ જો ડિસ્કસ કરે નહીં કે આવું છે, પછીથી એની રજૂઆત પાછા કરે. ત્યાં સુધી એ આટલા મોટા છે પોતે સ્વતંત્ર તો પણ એમાં પરતંત્ર રહે, કારણ કે કાયદો શ્રીજી મહારાજનો છે. હવે આવો કાયદો મહારાજે કીધો કે મારા સાધુએ કટપુટલી ના જોવી, આ ના કરવું. વ્યાપકાનંદ સ્વામી નામ થોડો સંકલ્પ થયો. કેવા સાધુ વ્યાપકાનંદ સ્વામી? એટલે વ્યાપકાનંદ સ્વામી સીતળદાસ, જેને જીવતી ઘોડી બેઠી કરી. હમીર ખાચરની ઘોડી મરી ગઈ હતી ને, ક્યાં મર ગયા હે, કે જીવ મર ગયા, તો જીવ નીકળ ગયા, મચ્છરિયાનો જીવ નાખી દીધો, લો જીવ ઘોડી બેઠી થઈ ગઈ. કેટલા બધા પરચાઓ છે વ્યાપકાનંદ સ્વામીના. એવા સાધુ, એનું એક ચરિત્ર છે આપણા ઉપદેશ માટે. તો સ્વામીને થયું કે જીવતી સ્ત્રી તો બરાબર છે, હાલો, પણ એક પૂતળું શું કરવાનું? એટલો બધો હું પૂતળાનો, એટલો પૂતળાને નહીં અડવાનું ને એને નહીં જોવાનું, આટલો બધો હશે હશે. હવે મહારાજે કીધું, પણ એની ઉપર બહુ વજન ના રાખ્યું સ્વામીએ, એવું ચરિત્ર કર્યું. પછી સ્વામી ગયા થાનગઢ ગામમાં, ગયા થાનગઢ. થાનગઢમાં આજે પણ વાસુકી નાગનું મંદિર છે, વાસુકી દેવતા, ન્યાનો દાદો એક જ. હમણાં થાનગઢમાં હું વચ્ચે 2 વર્ષ પહેલાં ગયો ત્યારે ગુરુજી સાથે ના સભા કરવા ગયા, એટલે એ ગામમાં બધે કાઠિયાવાડનું ગામ છે, એટલે ત્યાં બધા એ જ વાતો કરે કે સ્વામી આ ગામમાં કોઈ દાદો ના થાય, એક જ દાદો. કયો દાદો? વાસુકી દાદો. બાકી કોઈ પણ વ્યક્તિ આ ગામમાં આવીને એવું કહે કે હું દાદો આ ગામનો, એટલે 6 મહિના મેના પ્રાણ જતા રહે, કે રહે જ નહીં. એવું એ ગામની અંદર વર્ષોથી ચાલતી એક પ્રથા છે. અને ત્યાં એ વાસુકી નાગનું મંદિર પણ જૂનું છે, એટલે અમે ત્યાં દર્શને ગયેલા કે અહીંયા આગળ વ્યાપકાનંદ સ્વામી આવ્યા છે, પ્રસાદીનું સ્થાન છે, આપણા સંતોનું છે, જઈએ. ત્યાં જઈને દર્શન કર્યા, બધું જોયું. જે જૂની ધર્મશાળા સ્વામી જ્યાં રોકાયા હતા એ અત્યારે પાડી નાખીને નવું બનાવ્યું છે, પણ સ્વામી જ્યાં રોકાયા હતા એનો ઓટો, એ વાસુકી નાગના મંદિરનો એક ઓટલો, ત્યાં સ્વામી ઓટલા ઉપર હૂતા હતા. અને મંદિરની અંદર ઉપર નકશીકામ કરેલું, એમાં પેલી સ્ત્રીની પૂતળીઓ આમ બધે મૂકેલી, સ્ત્રીની પૂતળીઓ મૂકેલી. હવે એ સ્ત્રીની પૂતળીઓ મૂકેલી, એ પૂતળીઓને વ્યાપકાનંદ સ્વામી આમ આડા પડ્યા ને એ પૂતળીઓ બાજુ જોવે. સ્વામીને કંઈ એની બાજુ જોવું એવું નહીં, પણ આડા પડેલા, આંખ ખુલ્લી હતી, એની બાજુ જોયું, થોડું નિરખીને જોયું. નિરખીને જોયું, પૂતળીઓ હલવા લાગી. એ જે લાકડાની પૂતળીઓ હતી ને એ હલવા લાગી, નિર્જીવ પૂતળીઓ. સ્વામીનો થોડી વાર આમ ચિત ખેંચાયું, પણ સ્વામી તો બહુ મોટા પુરુષ, તરત અંતર્વૃત્તિ થઈ, કહો હો મારું ચિત આમાં ક્યાં ગયું, તરત પાછા વળ્યા. થાનગઢથી સ્વામી પહેરેલા કપડે દોડતા દોડતા આંખમાંથી આંસુડા પડે, રડતા જાય ને ગઢપુર પાછા આવ્યા ને મહારાજના ચરણમાં પડ્યા. મહારાજ કે સ્વામી શું દુઃખ થયું? મહારાજે વચનામૃત અંત્યનો 38મામાં કહ્યું, અલ્પ વચન લોપાનું હોય તો મહત વચન લોપાઈ ગયું, એવું જેને દુઃખ થતું હોય એવા સાધુ ભેગા જીવને જડવો. ચાડના ચાડના વાગી જાય એની ભેગા ના જડવો. પણ જેને અલ્પ વચન લોપાઈ ગયું અને જેને હૃદયની અંદર ભારો ભાર દુઃખ થાય, હાવ નાનું વચન હતું, કાંઈ નહોતું, પણ ભારો ભાર દુઃખ થાય, એવાની સાથે જીવને જડવો, એની સાથે જડી દેવો, એવા સાધુથી કલ્યાણ થાય. સ્વામી આવ્યા, મહારાજના પગમાં પડ્યા. મહારાજ કે સ્વામી શું થયું, કેમ આટલા બધા રડો છો, કેમ હિપકે ચડી ગયા છો?
મહારાજ હું ભૂલ્યો, હું ભૂલ્યો. કે શું ભૂલ્યા? તમે કીધું હતું કે સ્ત્રીની કાષ્ટની પૂતળી હોય તો પણ એને નિરખીને ના જોવી. મહારાજ મને ત્યારે તમે બોલ્યા ને ત્યારે મને હૃદયમાં એક એવો સંકલ્પ થયો કે નિર્જીવ સ્ત્રી વળી શું કરવાની, નિર્જીવ સ્ત્રી વળી શું કરવાની. અને એની અંદરથી મહારાજે જે મને સંકલ્પ થયો, તમે મને થાનગઢમાં પરચો બતાવી દીધો. મહારાજ આવું થયું. મહારાજ કે સ્વામી, અમે પૂર્વના ઇતિહાસો તપાસીને આ બધી આજ્ઞા કરેલી છે, અમે શાસ્ત્રોનો અર્ક કાઢીને આ બધી આજ્ઞા કરી છે. સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી અનંત જીવોના કલ્યાણ થાય એના માટે અમે આ આજ્ઞા કરેલી છે. બાકી જો તો ખરા સંપ્રદાયને શ્રીજી મહારાજે કેવો સુરક્ષિત સ્થાપ્યો કે આપણે સ્ત્રી ભક્તો છે, કથા વાર્તાનો લાભ લઈ શકે, સંતોનો એના દર્શન કરી શકે છે, એને કાંઈ પ્રશ્ન હોય તો પુરુષ દ્વારા પૂછાવી શકે છે, એનું તમામ સમાધાન સંપ્રદાયમાં શ્રીજી મહારાજ કરીને ગયા. પરંતુ મહારાજે જે દિવાલો બનાવી એ કલ્યાણ માટે બનાવી. હવે પછી કોઈ પોતાની શક્તિ એવી વિચારવા જાય કે મને શું થવાનું છે, ગમે એવો હોય, ગમે એવો હોય. શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને ગોપાળન સ્વામીના માથે જોખમ બતાવી દીધું કે અતિ રૂપવંતી સ્ત્રીનો સંગ થાય, માનનો યોગ, અતિશય માન મળે અને અતિશય ધનના ઢગલા થાય તો એ પણ જેવા અત્યારે છે એવા રહે કે ના રહે, આપણું બળ શું રાખવું. જો ત્યાગી તરીકે અમારે આટલું સાવધાની રાખવી પડે તો ગૃહસ્થ આશ્રમમાં રહેલા ભગવાનના ભક્તો હોય, તમે તો ખુલ્લા મેદાનમાં છો, અમે તો કિલ્લાની અંદર છીએ. કાયદાઓ પાડવામાં અમારે તો સહેજે પડે, બધું જ પડે. જે કાયદા અમારે પાળવા હોય બધા પડે, અમારે લોપવો હોય ને તો જ લોપાય. બાકી અમારી માટે એવું છે કે બધા જ કાયદા પડે. તમારી માટે શું છે, તમારે નથી લોપવો કાયદો, છતાં પણ તમારી સિચ્યુએશનો ઘણી બધી જગ્યાએ એવી બને. આજે તમે સ્ટોરોમાં જોબ કરતા હો, ગમે એમ માણસો રખડતા આવતા હોય, ગમે તેવા કપડાઓ પહેરીને આવતા હોય, ગમે એવું બોલતા હોય. તમે સ્કૂલોમાં અભ્યાસ કરતા હો તો તમારી સ્કૂલોમાં તમે સારા છો પણ તમારી આજુબાજુના છોકરા છોકરીઓ ગમે એમ ગાળો બોલતા હશે, ગમે એમ ખરાબ વાતો કરતા હશે, ગમે એવી ખરાબ એકાબીજા સાથે ચર્ચાઓ કરતા હશે. હવે એ બધું જો તમે સાવધાન ના રહો, તમારી આંખની સામે થાય છે, તમારા કાનમાં એ શબ્દ જાય છે, તમે જો સાવધાની ન રાખો તો એ બધો રોગ તમારામાં આવે. તમારી માટે બહુ જોખમ છે, તમે ખુલ્લા મેદાનોમાં છો, અમે કિલ્લાઓની અંદર છીએ. અમારે તો જો કિલ્લામાંથી કૂદીને બહાર ડાગ લગાડવા પડવું હોય ને તો જ ડાગ લાગે, બાકી અમને ડાગ લાગે એવો છે જ નહીં. અમારા માટે બહુ સરસ કિલ્લાઓ છે. મારે મારા જીવનમાં ડાગ પાડવો છે એવું નક્કી કરું તો જ મારામાં ડાગ પડે, એટલું શ્રીજી મહારાજે સરસ અમારું બંધારણ કર્યું છે. આજે ભલે અમેરિકામાં તમે રહો, ગમે ત્યાં દુનિયાને છેડે રહો, પણ એટલું સરસ બંધારણ કર્યું છે. પણ તમારી માટે જોખમ એ છે કે તમારી સામે બધું જ થાય. તમે એવી એવી જગ્યાએ છો કે જ્યાં કાદવ છે ને એની વચ્ચે તમારે જવાનું છે. આજે આ છોકરા હોય, તમે વિન્ટર વર્કશોપમાં આવ્યા, અહીં વાતાવરણ દિવ્ય છે, અલૌકિક છે, તમારા ઘરનું વાતાવરણ અલૌકિક છે, પણ સ્કૂલનું વાતાવરણ એ તો ખરાબ છે. એમાં તો ગાળો બોલાય છે, એમાં તો બધું જ થાય છે. કોલેજનું વાતાવરણ અતિ ખરાબ છે. તમે હરિભક્તો છો, જોબો ઉપર જાઓ છો, બધે જાઓ છો ને આ બધું ખરાબમાં ખરાબ વાતાવરણ છે. એની વચ્ચે તમારે રહેવાનું છે ને તમારું પ્રોટેક્શન રાખવાનું છે. એટલે તમારે તો અમારા કરતાં 1000 કવચ જોઈએ. અમારે 1 કવચ ચાલે, તમારે 1000 કવચ જોઈએ. હવે આવી પરિસ્થિતિમાં આપણે જો આપણું બળ રાખીએ કે હું મારા બળે પૂરો કરી દઈશ આ ભવસાગર, મહારાજ સ્વામી કે તરાય એવો નથી. માટે પોતાની શક્તિ વિચારી અને સ્વામી કે પછી માન રાખવું. એક ભાઈ વર્ષો પહેલાં, આજે પણ એની એક મંદિરમાં તકતી છે કે ભાઈ આમની પ્રેરણાથી આ મંદિર બાંધવામાં આવ્યું છે. એવા મોટા હતા એક જમાનામાં, જેની પ્રેરણાથી એક હરિમંદિર બાંધવામાં આવ્યું છે. પછી આજથી હું 15 વર્ષ પહેલાંની વાત કરું છું. એ પછી એને આ કપડાં છોડી દીધા હશે, લગભગ 30-35 વર્ષ આ સંપ્રદાયમાં કાઢેલા હશે. પછી હું ત્યારે હજુ ધોળા લુગડે હતો અને ને આ જવાનું થયું, એક ગામમાં ભેગા થઈ ગયા. એ ભાઈ કોકના પોટલા ઉપાડીને આવેલા, એટલે પછી મને પૂછ્યું, મારું ઇન્ટરવ્યૂ લીધું, કોના ભગત આ તે. મેં કીધું આ મારા ગુરુ છે, આ છે, બધી વાત કરી. પછી મને કહે, તમને ખબર છે હું કોણ છું? મને ના ખબર હોય ને તમે કોણ છો, તમે હરિભગત છો અને કંઈક સેવા કરો છો. મને કંઈ એનો અનુભવ નહીં. મને કે ઓલી તકતી દેખાય છે જે મંદિરમાં અમે રોકાયા હતા ને, એ ભાઈ આવેલા કોકના પોટલા ઉપાડીને, આ ઓલી તકતી? મેં કહું આ દેખાય છે. નીચે શું નામ લખ્યું છે?
મેં કીધું આ નામ લખ્યું છે એ હું પોતે કે તે મેં કીધું તમારી પ્રેરણાથી મંદિર થયું તમારા તે મને ઓળખતા નથી કે તમે પૂછજો કોકને કે આ કેવા હતા એમ મેં કીધું હતા તમે જે પોતે તો કે હું પોતે પછી મને કે તમને ખબર છે હું ભલે આ કપડામાંથી આમાં આવ્યો પણ સ્વામિનારાયણને જાનબાઈએ શું કીધું હતું મહારાજને કે ગરજ હોય તો દર્શન દેવા આવે એમ સ્વામિનારાયણને હાથ વખત ગરજ હોય ને તો મને લેવા આવે કે નહીં ધર્મ નહીં નિયમ જેના પોટલા ઉપાડ્યા એમાંય કાંઈ માલ નહીં કશું જ ના મળે જેના પોટલા ઉપાડીને આવ્યા તે ભાઈ એમાંય માલ નહીં આમાંય માલ નહીં અને તો પણ એને કેવું માન છે સાત વખત સ્વામિનારાયણને ગરજ હોય તો આવે અંતરમાં એટલું હસવું આવે કે શા માટે ખોટા કોઈ શાસ્ત્રોની અંદર કોઈ ભગવાનના ભક્તો કે સંતોના જે કેપ હોય ને એ કેપ આપણે વિચારતા પહેલાં વિચારવું પડે મુક્તાનંદ સ્વામી કીધું અહીંથી કાંડું ઝાલીને નાખવું તો અષ્ટાવરણ પાર અક્ષરધામમાં જીવવું પડે સ્વામીએ કીધું હવે મારે એ વચન મારી અંદર એપ્લાય કરવું છે કે હું અહીંથી નાખું તો મારે વિચારવું પડે કે મુક્તાનંદ સ્વામી જેટલી સામર્થ્ય આપણામાં કેટલી છે મુક્તાનંદ સ્વામી જેટલી સાધુતા આપણામાં કેટલી છે પર્વતભાઈ દાદા ખાચર જેટલું આપણામાં કેટલું ભક્તપણું છે લાડુબા જીવુબા અને રાજબાઈ જેવું આપણામાં કેટલું ભક્તપણું છે ડાયા ભગત જે નાના હતા એવા જે ભક્તો થયા એ બાળ ભક્તો જેટલું મારામાં કેટલું બળ છે આવો વિચાર કરવો પડે વિચારીને આપણી સમજણને વિચારવી પડે આપણા મહિમાની દ્રષ્ટિને વિચારવી પડે આપણી કાંડાની તાકાતને વિચારવી પડે આપણા ઇન્દ્રિયો અંતઃકરણ કેટલા કંટ્રોલમાં છે એ વિચારવું પડે ને પછી કંઈ કરાય પણ સીધો જ માન ધર દે હાથ વખત ગરજ હોય તો લેવા આવે તો શક્ય નથી એના કરતાં બહુ સારું બળ હે મહારાજ મારામાં કાંઈ નથી કિયા મે કિયા આપ જીવન જાણો છો કીડી કુંજરનો મેળાપ જીવન જાણો છો ક્યાં અમે ને ક્યાં તમે જીવન જાણો છો તે તો કૃપા કરી છે તમે જીવન જાણો છો એ ભરોસો છે ભીતર જીવન જાણો છો મારે ભરોસો છે મહારાજ કયો ભરોસો છે જેમ હું તમને નહીં મૂકું તેમ નહીં મૂકાય તમ થકી જીવન જાણો છો હું તમને નહીં મૂકું તમે મને નહીં મૂકો આટલો મને ભરોસો છે જેવો છું એવો પેલો ભગાનું દ્રષ્ટાંત દઉં સુરતનો ભગો ગમે એવા બધા કર્મ લડાઈને ઝઘડાનું કર્મ પણ ભરોસો ભારી મારું કામ થઈ જવાનું છે એમ ભગવાનના બળે જે રહે છે એનું કામ થઈ જાય છે મોટા સાધુના બળે જે રહે છે એનું કામ થઈ જાય છે આપણી ક્યાં વાત કરો છો હમણાં ગુરુજી રોજ રાત્રે 9:15 ત્યાં આગળ લોયામાં રહી અને ભક્તિ નિધિની કથા કરે છે અમે સંતો અહીંથી સ્કાઈપી ઉપર કથા સાંભળીએ ત્યાં લોયામાં જાજા સંતો જોઈએ એટલે સંતોને લગતી વાતો ગુરુજી વધારે કરતા હોય એટલે અમે સ્કાઈપી ઉપર સાંભળતા હોઈએ છીએ જ્યારે લોયામાં હોય ત્યારે ભવિષ્યમાં એવો પ્રયત્ન કરવા તરફ જઈ રહ્યા છે કે ગુરુજી જ્યારે આવી કથા ત્યાં રહીને કરે જ છે તો લાઈવ કથા 9:15 ત્યાં થતી હોય ત્યારે બધા હરિભક્તોને લાભ મળે એવું આયોજન તરફ જઈ રહ્યા છે કે ગુરુજી ત્યાં સ્થાયી થોડા વ્યવસ્થિત થઈ જાય અને ત્યાં વ્યવસ્થાઓ થઈ જાય કે રોજની કથા આવી શકે કદાચ ક્યારેક ગેપ પડે તો 1-2 દિવસની પડે પણ બાકી કથા ભક્તોને મળી રહે એવું આયોજન થતું હોય ત્યાર પછી એને લાઈવ કરીએ તો વધારે સારું એટલે અમે અટકેલા છીએ ત્યાં પણ ગુરુજી એમાં ભક્તિ નિધિની કથા રોજ કરતા હતા એમાં વાત કરતા હતા એક દિવસ હમણાં જ 2 દિવસ પહેલાં કે આપણા કેટલા મોટા ભાગ ગુરુજી કે મને દાદા ગુરુજીએ વચન આપ્યું છે કે તો આ જે પૂજામાં હું ચરણારવિંદ રાખું છું એ ચરણારવિંદની હાજરીમાં એની સાક્ષીમાં હું તને અંતકાળે લેવા આવીશ એનું વચન છે મને કેટલા મોટા મોટા કે ઘનશ્યામજી સ્વામી જોગી સ્વામી ધ્યાની સ્વામી કેવા મોટા મોટા વચનસિદ્ધ પુરુષો એના કેટલા મોટો રાજીપો જીવનમાં મળેલો ગુરુજી પોતાની વાત કરતા હતા અથાણાવાળા સ્વામી આ બધા એનો રાજીપો બધાનો કેટલાનો મળ્યો એમને આખું લિસ્ટ ગણાવ્યું આટલા મોટા સંતો આટલા મોટા ત્યાગી પાર્ષદો આટલા મોટા હરિભક્તો ગ્રહસ્થાશ્રમના આ બધાનો રાજીપો મેળવેલો છે એવું એમને આખું લિસ્ટ ગણાવ્યું હવે એ તો પોતે બહુ મોટા છે પણ એમને મોટાના રાજીપાનું આખું લિસ્ટ ગણાવ્યું કે આટલા આટલાનો રાજીપો મારી ઉપર થયો છે આપણે પણ આપણા જીવનની અંદર જો એવડા મોટા હોય અને એ એવું કહે છે આપણી પાસે શું બળ આ રાજીપાનું જ બળ કે
એ મોટા હંમેશા પોતાના જીવનથી શીખવાડે, વ્યાપકાનંદ સ્વામી પોતાના જીવનથી આપણને શીખવાડ્યું, એવી રીતે આપ એમના જીવનથી આપણને શીખવાડે છે કે આપણે વિચારવું જોઈએ કે મારી ઉપર રાજીપો જીવનમાં કોઈ એક મોટા પુરુષનો છે કે નથી. ગુરુજીએ ત્યારે જ પ્રશ્નાર્થ કર્યો, સંતો અને ભક્તો બેઠા હતા એમાં, કે આપણે એટલું તો વિચારવું જોઈએ કમસે કમ જીવનમાં કોઈ એક મહાપુરુષ, એક મોટા પુરુષ આપણી પર રાજી થઈ જાય, કોઈ ભગવાનના ઓલિયા સંતો ભક્તો આપણી પર રાજી થઈ જાય, એટલું તો આપણે કરવું જ જોઈએ. એ જ આપણું બળ છે અંતકાળનું, એ જ બળ છે. અને હિંમત સહિત ગુરુજી કે જેને એવી બળ છે ને એ અંતકાળે સહેજે જાય. પછી ગુરુજી એક દ્રષ્ટાંત દીધું, એક અજયભાઈ મોદી કરીને હરિભગત હતા મુંબઈની અંદર, બહુ સારા, 35-40 વર્ષની ઉંમરે એને બ્લડ કેન્સર થયું. એ બધી કથાઓ જે રેકોર્ડિંગ છે એ આપણે શુક્રવાર જ્યારે ગુરુજીની કથા સાંભળીએ છીએ ત્યારે એ કથાઓ અપલોડ કરીશું, એટલે દરેકને સાંભળવા મળે. હમણાં વચ્ચે એક વખત કરી હતી એવી રીતે મૂકીશું. તો એ અજયભાઈ મોદીને બ્લડ કેન્સર હતું, એને લોહીની ઉલટીઓ થાય દિવસમાં 15 વખત, 10-15 વખત લોહીની ઉલટીઓ થાય. 10-12 વર્ષનો છોકરો, આખો પરિવાર એટલો બધો સત્સંગી, એને એટલા બધા સાધુઓની સેવા કરેલી, રાજીપો લીધેલો, અને એને એટલું બધું ભગવાનનું બળ, ભક્તિનું બળ કેવું હોય ગુરુજી કે, એને લોહીની ઉલટીઓ થાય. ગુરુજી કે એની ખબર લેવા ગયા, એને ધીરજ આપતા હતા, તો કે સ્વામી મહારાજ તો મને ચોખ્ખો કરે છે, કે મને એટલી ખબર છે કે એક દિવસ આ છેલ્લી ઉલટી થશે ને મહારાજ આવીને ઊભા હશે. એને લગભગ વર્ષ 2 વર્ષ સુધી એ હાલ્યું, પણ એક વખત પણ ગુરુજી કે મોડી વાત ના કરી કે મહારાજ સિવાય કાંઈ, મહારાજ અને મોટા સંતોનો કે સ્વામી તમારા જેવાનો રાજીપો છે ને મને મહારાજ લેવા આવવાના. અને ગુરુજી કે જ્યારે એને દેહ છોડ્યો ને ત્યારે પોતાના છોકરાની ચિંતા પત્નીની ચિંતા નથી કરી, એ લોકોને પહેલેથી જ કહી દીધું હતું કે હવે મને તો મહારાજ લઈ જ જવાના છે, તમે ભગવાનને રાખશો તો ભગવાન તમને રાખશે. કે આ બળ કોનું? ગુરુજી કે જેને રાજીપો લીધેલો ને ભગવાનનો, સંતનો, નાની ઉંમરમાં આટલું થયું, પણ એનું બળ, હિંમત. કારણ કે બળ એનું છે તો જ થાય ને. આ આપણી સામે આ ઘોડીઓ લઈને બેઠા જો ને, કોનું બળ? ભગવાનનું ને ગુરુજીનું બળ. હોસ્પિટલમાં હતા તો એ બધાને એવી ઈચ્છા કે મારે જવું તો છે જ દર્શને, બાકી તો બળ આવે જ ક્યાંથી? માણસ ઢીલો થઈ જાય, અડધેથી આમ થયો ઢીલો જ થઈ જાય, એ આગળ જવાનું વિચારે જ નહીં, ફરી ગાડીમાં બેસવાનું ના વિચારે, અને જે ડેસ્ટિનેશન સુધી પહોંચવું ત્યાં થાય જ નહીં. આ તો બધા હોસ્પિટલાઇઝ હતા તોય છોકરાઓને એમ હતું કે ના, ગુરુજીના દર્શન તો કરીએ આવા જ છે. એ બળ કોનું? એ બળ મહારાજનું, મોટા સાધુનું, એટલે ત્યાં સુધી અવાય. નહીં તો કેટલાય ઢીલા થઈ જાય, થોડુંક પેટ દુખે ને ત્યાં તો કેટલું બધું મોટું ટેન્શન લઈ લે, ઓહો આટલું બધું થઈ ગયું, અને ભગવાનનો ભગત વિચારે સૂડી આવવાની હતી ને કાંટે મટી ગઈ, આટલો ફેર છે. એટલે બળ જેને ભગવાનનું છે ને બધા સુખિયા બહુ રહે, બહુ સુખિયા રહે, બહુ સુખિયા રહે. અમને તો સાધુ જીવનમાં કરોડો વખત અનુભવ થાય ને કે બળ તમને ભગવાનનું, મોટા સાધુનું હોય ને, એટલે કોઈ દિવસ તમને જીવનમાં તમે નાસીપાત ના થાવ, ગમે એવી પરિસ્થિતિઓ સર્જાઈ જાય પણ તમે નાસીપાત ના થાવ, શું થઈ જશે એટલું જ થાય કે ભરોસો ભગવાનનો, એ જે કરશે જેમ કરશે એમ સરસ જ કરશે. આપણને કદાચ આજે દેખાતું નથી પણ એ કરશે સરસ. એનું છે, આપણું તો છે નહીં, એનું જ છે, આપણું તો છે નહીં, એને જ કરવાનું સારું, એને જ વિચારવાનું જ કેવી રીતે સારું થાય, એ ભરોસો ભગવાન ઉપર. જેવું ભલું કરે ભગવાન એવું ન થાય આપને, જેવું ભગવાન ભલું કરે એવું આપણાથી થાય જ નહીં. છોકરો પેલા દ્રષ્ટાંતો દે છે ને સંતો, કે છોકરાને એની મા એમ કે લે આ તું લઈ લે, આ ચણા છે લઈ લે, તાર જોયે તો છોકરો આમ મુઠ્ઠી ભરીને લે, નાનો 4 વર્ષનો, એની મુઠ્ઠીમાં કેટલાક ચણા આવે? 10, 12, 15, 20. અને છોકરો માને એવું કે માં તું તારા હાથે મારા ખિસ્સામાં ભરી દે, તો કેટલા આવે? એનાથી 10 ગણા આવે. માં પાછી ભરવાવાળી હોય એટલે થોડું વધારે ભરી દે, બે કામ થાય. એમ ભગવાન અને મોટા સાધુ માની જગ્યાએ છે. એમને એટલું જ કહેવું, જો હું તપ કરું છું, ભજન કરું છું, જે કાંઈ કરું છું એ તમારા બળથી જ કરું છું, તમારા થકી જ કરું છું. એના માર્ક કેટલા લખવા, કેવા લખવા એ તમારે જ લખવાના છે. રિઝલ્ટ એ તમારે આપવાનું છે, લખવાનું છે એ તમારે,
પાસે તમારે કરવાના છે, નપાસે તમારે કરવાના, નપાસ કર્યા પછી પાસ કરવા છે, ભણાવવાના તમારે જ છે. નિષ્કુળાનંદ સ્વામીનું ગોલીડા ગામનું ચરિત્ર, ભીમો રાઘવ રાનો ને વસરામ જમદૂતના દાંત તોડી નાખ્યા, જેને ડાંગ મારી મોઢામાં, ત્યારે સ્વામી એક જે કડી લખી છે ને એ મને બહુ ગમે છે અને બહુ મને સ્મૃતિમાં રહી ગયેલી છે. જેને માન્યું પોતાને સેવકપણું, જેને પોતાને વિશે શું માન્યું છે, સેવકપણું, જેને બળ બહુ નામિતનું, માન્યું પોતાને સેવકપણું, બળ કોનું, બહુ નામીનું, અને પોતાને શું માન્યું, સેવકપણું. તેથી કહો કોન ન જીતાય, આ લોક ને પર લોક માય. તેથી કોણ ના જીતાય, બધા જ જીતાય, કાળ કર્મ માયા બધા જીતાઈ જાય, પણ કોના બળથી, બહુ નામીના બળથી. કારણ કે એ ભળે એટલે કેટલું મોટું કામ થાય, કેટલું મોટું કામ થાય. આપણે ઇન્ડિયાની અંદર આધાર કાર્ડ કઢાવવું હોય, ના નીકળતું હોય, બધું જ બંધ થઈ ગયું હોય, કોમ્પ્યુટર સાઇઝ સિસ્ટમ બધી બંધ થઈ ગઈ, હવે આધાર કાર્ડ નીકળે એવું જ નથી. આપણે ચૂંટણી કાર્ડ કઢાવવું છે પણ નથી નીકળે એવું. આપણે કોઈ કામ કરવું છે પણ બધી સિસ્ટમો બંધ કરીને ક્લોઝ થઈ ગઈ, ગવર્મેન્ટ ખાતાઓ બધા જ બંધ થઈ ગયા કે હવે કોઈનું નીકળે નહીં, અમારી છેલ્લી મુદત પૂરી થાય છે. પણ આપણને ભારત દેશના વડાપ્રધાન સાથે કોન્ટેક થયો અને એ કહે, ચિંતા ના કરો ને, ચાર દિવસમાં પોસ્ટ કરી દઈશું તમને, એવું બોલે, આપણને શું થાય કે થશે કે નહીં થાય, એવું થાય. આવી ગયું, હજુ હાથમાં નથી આવ્યું, ત્યાં શું થાય, આવી ગયું. બસ આટલો જ ભરોસો કે આવા મોટા મહારાજ મળ્યા છે. હે મહારાજ, મહારાજને કેવું, મહારાજ હું કાંઈ સત્સંગમાં ચાલુ એવો આત્મા હતો જ નહીં, તમે મને ઝાલ્યો આ લક 84માંથી. લક 84નો છે ને આ માયાના પ્રવાહમાં હજારો જીવો આમ વહી જાય છે, વહેતા હતા, એમાંથી શ્રીજી મહારાજને મોટા સાધુએ શું કર્યું ખબર છે, અચાનક આવ્યા, આમ ફટફટ હાથ નાખ્યો, જેટલા નીકળ્યા એટલા કાઢ્યા, એમાંના આપણે બધા છે. આ ભવસાગરના પ્રવાહમાં એ લોકોએ આમ ફટફટ પકડ્યા ને, એમાં જેટલા નીકળી ગયા ને એ બધા આપણે બધા છે. એ ભવસાગરના પ્રવાહમાં, અનંતે માયાના પ્રવાહમાં આમ વયા જ જાય છે, વયા જ જાય છે. પ્રથમ પ્રકરણનું 34મું વચનામૃત, માયાની કળનું, એમાં કીધું છે, માયાના પ્રવાહમાં જે ન વહે એ ભગવાનનો ભક્ત. હવે એ મોટા સાધુ અને ભગવાને આપણને કાઢ્યા, કાઢ્યા કોને, ભગવાનને મોટા સાથે. આપણે તો ક્યાં જવું તું, આપણે જવું તું ક્યાં, માયાના પ્રવાહમાં. પણ એ લોકોએ કાઢ્યા એટલે એમના માથે રહેવું કે તમે કાઢ્યા છે ને તો હવે તમે ઠેક સુધી તારજો. પણ એનો અર્થ એવો નહીં કે હવે મને આંખો ઉપાડજો એમ, હા હાવ એવું નહીં. આ જો આ પ્રીતમ ભગતને ઘોડી લઈને હાલવું પડે છે, એને કોઈ ઉચકે ગાતે, મને પહેલે સ્વામી મને એ નથી ગમતું કે બધાને મારી સેવા કરવી પડે છે, એવું તો હોવું જોઈએ પાછું, કે મારા માથે જ પડવું, માથે જ પડવું. ના, હવે તો ભગવાનને ગુરુજી જેવા મોટા છે, તમારા માથે પડ્યા, તમે જે કરો એ, પણ તમે જે કરો એ, પણ તું તો થોડું ખર, એમના બળે થોડું તો કર, કે આવા ભગવાનને મોટા સાધુ મળ્યા. ચાલો ભાઈ, ધારના પર નથી થતા, ચાંદ્રાયણ નથી થતું, એકટાણું કરું. અરે એકટાણું નથી થતું, એક કોળીઓ ઓછો જમીશ, આટલું તો કર. ચાલો મારાથી આટલું નથી છૂટતું, પણ આટલું તો હું છોડીશ. મારાથી આટલી માળા, 50 માળા નથી થતી, તો 20 કરીશ. 20 નથી થતી, 5 કરીશ. 5 નથી, 1 તો કર. પણ કાંઈ નહીં, આમ ખંખેરીને હાલતો થઈ જાય કે જે કરવું એ તમારે કરવાનું, મારે તો કાંઈ નહીં, એ ખોટું છે, એ ખોટું છે. અને બધું હું જ કરી નાખીશ, એ ખોટું છે. બે માર્ગ ખોટા છે, હું જ કરું ને મારાથી જ થઈ જાય, એ ખોટું. ભગવાનને મોટા જ કરે, હું કાંઈ ના કરું, એ ખોટું. હું ભગવાનને મોટાના બળથી મારો પાપા પગલી પ્રયત્ન કરું, બાકીનું બધું એ કરે. આવી રીતે જો રાખે તો કોઈ દી જોખમ ના આવે. બાકી બે માર્ગ જોખમી છે, હું જ કરું એ જોખમી, ઓલું કરે એ જોખમી, બે જોખમી છે. જેમ મેઘ જીવાડે મેદની વળી અરકટાળે અંધાર, એવું કામ કોયથી રે, જોને નવ થાય નિર્ધાર. આખી પૃથ્વીના જીવોને જીવાડવા હોય
બધી વનસ્પતિઓને લીલી રાખવી હોય તો આપણે એક નળની પાઇપલાઇન મંડીએ કે આખી પૃથ્વીની વનસ્પતિઓને હું લીલી રાખીશ, બોલો. આપણા અરે એક જણ નહીં, હાલો ઘરે ઘરના નળ લઈને બધાય મંડી પડે તોય પહાડો, ખુલ્લા મેદાનો, આફ્રિકાના જંગલો બધાને લીલા રાખવા હોય, નવ પલ્લવિત રાખવા હોય તો નળના પાણીથી પાઇપલાઇન મંડીએ આપણે બધાએ. 24 કલાક જોબ કરીએ ને તોય ના પડે, 24 કલાક જોબ કરીએ તોય ના પતે. આપણે આખું આ જો કેવું સરસ બધું વ્હાઇટ 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 થઈ જાય છે, બરફ પડે ત્યારે થઈ જાય છે ને બધું બહાર. આપણે એવો વ્હાઇટ કલર આખા ન્યૂજર્સીમાં લગાવવો હોય કે હાલો બધા બરફ લઈને નીકળો, પેલું મશીનથી છે ને બરફને આખો આમ છીની નાખવાનો, પછી કે હાલો બધા ડોલો લઈને નાખવા માંડો છાપરા પર ને બધી, તો ક્યારે આખું ન્યૂજર્સી થઈ રહે સફેદ? જિંદગી જતી રહે આપણી, અહીં નાખો ત્યાં ઓગળે ને બીજી બાજુ નાખો ત્યાં ઓગળે, પણ ભગવાનને કરવો હોય તો તરત થઈ જાય. એક મેઘ વર્ષે આખી પૃથ્વી નવપલ્લવિત થાય, પાણીની પાઇપલાઇન જતા ન થાય. અંધારું આપણે ટાળવું છે આખી પૃથ્વી પરનું. હાલો ભાઈ 10-10 ફૂટે એલોજન નાખી દો આખી પૃથ્વી પર. ક્યારે થઈ રહે પ્રોજેક્ટ? જંગલોમાં બધી લાઇટો નાખી દો, પણ એક સૂર્ય જો પ્રગટ થાય આખી પૃથ્વી પર અજવાળું થઈ જાય. એવી રીતે સ્વામી કે જેવું ભગવાનથી કામ થાય એવું આપણાથી ના થાય. આપણા કલ્યાણનું કામ એ ભગવાનથી જેવું થાય ને એવું આપણાથી ના થાય. ભગવાનને મોટા સાધુ હું ઘણી વખત સંતો ભક્તો અરે બેઠો હોઉં ત્યારે અંગત વાત કરું ત્યારે કહું, ખોન્યું જ્ઞાન હોય ને એમાં આપણા જીવનનો નકશો છે ને મોટાને દોરવા દેવો. આપણે જેટલા લીટા તાનીએ ને એટલા ખોટા પડે, પણ ભગવાનને મોટા જે આપણો નકશો બનાવે ને બહુ સરસ બનાવે. એને ખબર જ હોય કે મારે આવો નકશો બનાવવો છે. એને શરૂઆત કરી હોય, થોડો દોર્યો હોય, પણ જીવને એટલી ઉતાવળ હોય ને હું જલ્દીમાં જલ્દી આ થઈ જાઉં, જલ્દીમાં જલ્દી આ થઈ જાઉં. ના ભાઈ, તારો નકશો ચાલુ છે, બ્લ્યુપ્રિન્ટ બની ગઈ છે. તને અનાદિ મુક્ત બનાવવો છે, એની બ્લ્યુપ્રિન્ટ બની ગઈ છે. આપણે અહીં રસોડાનું એક્સટેન્શન કરવું છે, નીચે વોશર નાખવું છે, તો એની બ્લ્યુપ્રિન્ટ બની ગઈ છે, આર્કિટેક્ટના સિક્કાઓ થઈ ગયા છે. હવે કે ભાઈ રસોડાનું કામ કીધું થઈ કેમ ના ગયું? ના થાય અચાનક, એને 2-3 મહિના પાસિંગ થતા થાય, બધું થાય, પાસ થાય પછી એ કામ થાય. દરેક કાર્યની અંદર એની પ્રોસેસ હોય, એમ અનાદિ મુક્તની પણ એક પ્રોસેસ છે. હવે પ્રોસેસ આપણે જે જગ્યાએ કેસ નોંધાયો એ ઓફિસને ખબર જ હોય કે હવે આટલું 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 આની અંદર કરવાનું છે. એમને ધારી રાખ્યું હોય કે આને આવો બનાવવો છે, પણ જીવ કેવો છે? ઉતાવળો છે. કેમ ના થઈ જાય આજે ના આજે? તો જાતે પછી પાટિયા મારવા માંડી પડે, સમજ્યા? જાતે પાટિયા, એટલે ભાઈ ખબર છે છત નાખવાની છે, હીટિંગ સિસ્ટમ નાખવાની છે, ખબર છે બનાવવાવાળાને, પણ પાસ તો થવા દો. ના ના ના, આપણે નાખી દો પાટિયા, ના આપણે કરી દો બધી. આ સ્ટેજ છે ને જેની ઉપર બેઠા છે ને, તે સ્ટેજ તોડવાનું થયું જ્યારે પહેલાં શરૂઆતમાં જૂનું, તે કે આપણે પરમિશનમાં નાખીને બધું થાય, એના કરતાં તોડી નાખો. તો ધડાધડ ધડાધડ પેલા જમપુરીમથી આવ્યા હોય ને એવા આવેલા, અને પાટિયા પાટિયા છૂટા કરી નાખ્યા. બાજુની અંદર આપણા સ્નેહી રહે, એને ખબર પડી કે હારો આટલો બધો અવાજ સાનો મોકલ્યો, તે 2000 રૂપિયાનો ચાંદલો આપીને ગયો. ઓલો કોન્ટ્રાક્ટરને 5000 નો, મંદિરને 2000 નો. પછી તો મામાની પાછી ખરી ને, મામા માય ફ્રેન્ડ કરતાં ગયા કે ભાઈ અમારા મંદિરમાં પૈસા જ નથી, તું આટલો બધો ફાઇન કરે કેમનું, અમે તો માંડ માંડ ચલાવીએ છીએ. અડધો કર્યો, અને અડધો કરીને ભરીને પાછું બધું કમ્પ્લીટ ડ્રોઈંગ કરીને આપ્યું ત્યારે આ સ્ટેજ થયું. પણ ઉતાવળથી આજે ના આજે કેમ પાટિયા ના હટી જાય? આમ ના થાય. એમ આજે ના આજે કેમ અનાદિ મુક્તના મૂર્તિમાં રમતો થઈ જવું? એમ ના થાય. પહેલાં જે પ્રોસેસ છે એ પ્રોસેસમાંથી પાસ થવું પડે, અને એ થઈએ તો પ્રોસેસ કરવાવાળાને ખબર જ છે કે મારે આને આવો કરવાનો છે, એની ઉપર ભરોસો રાખીએ તો થશું. આજે જેવા ગઈકાલ હતા એના કરતાં આજ તો સારા કર્યા છે ને આપણને, આજ તો સારા વિચારવાળા ને સારા ભક્તિવાળા કર્યા છે ને, તો આજ જો એને કર્યા છે એનો અર્થ એ છે કે કાલ આનાથી આપણે સારા થશું, જો એ જ રસ્તે ફોલો થઈશું તો. પણ આજ ને આજ થઈ જવું છે તો ન થવાય. એટલે વિશ્વાસ ને ભરોસો ભગવાનને મોટાના માટે રાખવો. તેમજ નીપજે જગદેશથી તે ન નીપજે જીવથી જાન, નિષ્કુળાનંદ ન કીજીએ ખાલી તપાસ્યા વિના તાન. સ્વામી કે ખાલી ખાલી તાન ના કરશો, ખાલી ખાલી બીજો
બીજો વિશ્વાસ રાખીને બીજી બાજુ ના દોડશો, જાતે જાતે બીજી મહેનત ન કરશો, ભગવાન અને મોટા પુરુષો એને આધીન રહી એના ભરોસાને એના વિશ્વાસથી ચાલીએ તો મોક્ષ માર્ગે સહેજે સહેજે ભગવાન સુધી પહોંચાય એવી સ્વામી આ પદ 5 ની અંદર આગળ વાત કરે છે. ગણેશ્યામ મહારાજ